सूरत सहित समग्र राज्य और देश में पवनपुत्र हनुमान जी जन्म जयंती भव्य उजवणी कराई थी। शनिवार हनुमान जयंती ने लई विविध कार्यक्रमों योजाया था। सूरत शहर विविध हनुमान जी मंदिरों की अंदर हनुमान जयंती की दबदबाभेर उजवणी कराई थी। हनुमान जी महाराज प्रसाद लेवा भावी भक्तों मंदिरों में जता हो अटल आश्रम खाते छेल्ला घणा वर्षोथी बूंदीनो प्रसाद तरीके लाडू बनावामां आवतो होय समग्र शहर माटे आकर्षणनुं केन्द्र बनी जाय छे। आजे सवारे 10 થી લઈ રાત્રે 11 સુધી ભંડારાનું મોટું આયોજન કરવામાં આવ્યું હોય આ વખતે અટલ આશ્રમ ખાતે 4100 કિલો લાડુના પ્રસાદ વિતરણ કરાશે તેમ જણાવ્યું હતું। આજે હનુમાનજીનો જન્મ ઉત્સવ મંદિર અતિ આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક ઉજવી રહી છે। એ નિમિત્તે ભગવાન હનુમાનજી મહારાજની કૃપા ભક્તો ઉપર રહે અને સારું રહે આશીર્વાદ બને એના માટે હનુમાન યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સાંજે 11 કલાકે શરૂઆત થશે અને સાંજે 5 વાગે એની પૂર્ણાહુતિ થશે અને ત્યારબાદ સુંદરકાંડના પાઠો અને હનુમાન ચાલીસાના પાઠોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાર પછી સાયંકાળની આરતી કરશું અને ત્યાર પછી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। આપનું નામ બાપુ? અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મનશ્રી બટુગીરીજી। આજે આખા દિવસ દરમિયાન હનુમાન જન્મ દિવસના કયા કાર્યક્રમો અટલ આશ્રમ ઉપર રાખવામાં આવેલા? અત્યારે હમણાં 10 વાગે પાછળ જમણવાર શરૂ થઈ જશે ભોગ લાગીને, ત્યારબાદ હમણાં બેન્ડવાજા સાથે હનુમાનજીને બધાએ ભક્તો ટોપલી લઈને ભોગ લગાવવા મંદિરની ઉપર જશે એને પરિક્રમા ફરજ કરશે, ત્યારબાદ લાડુનું વિતરણ શરૂ થશે અને સાંજે બ્લડ કેમ્પનું આયોજન છે અને સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા છે। કમસે કમ 30-40 હજાર માણસો જમી શકે એટલી વ્યવસ્થા ભગવાનની કૃપાથી થયું છે। બીજો મિત્રો, યાદ રહે કે અટલ આશ્રમના જે કોઈ આયોજન થતા હોય ને એમાં કોઈ વ્યક્તિનું નામ નથી આવતું, કોઈ ભક્તનું નામ, મારું પણ નહીં, હું પણ એમાં એક નિમિત્ત માત્ર છું અને ઈશ્વર અંશ અવિનાશી, ભગવાન એક કાર્ય કરે છે, આપણે બધા પરમાત્માએ પ્રેરણા આપેલી હોય છે અને એનાથી આપણે આ એક આખું વસુદેવ કુટુંબની ભાવના સાથે આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ। અને મિત્રો, આ એક હનુમાનજી તમને અને મને પ્રેરણા આપે છે, ત્યારે આવું લાડુનો કાર્યક્રમ, એવડો મોટો ભંડારનો કાર્યક્રમ, એના આયોજન કરતાં તમે જોઈ શકો છો હનુમાન દાદા છે, નિમંત્રક હનુમાન દાદા છે, એટલે વગર આમંત્રણ, અમે કાર્ડ પણ કોઈને આપતા નથી, છતાં આજે કમસે કમ વગર આમંત્રણ હજારો પબ્લિક, લાખો પબ્લિક દર્શન કરી જાય છે। અમારી ધારા તૂટી જાય બી અત્યાર પછી હમણાં સુંદરકાંડના પાઠ તેમજ પ્રસાદ વિતરણ અને સાથે સાથે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। આવો આપણે પણ હનુમાનજીના દર્શન કરી અને પાવન થઈએ અને પૂરા વિશ્વમાંથી કોરોના મહામારી વાયરસ સમાપ્ત થાય એવું દાદાને પ્રાર્થના કરીએ। સુરત સહિત સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો જોડાયા હતા। ब्यूरो रिपोर्ट S9 न्यूज सूरत।